व्रत હોય અને આવું હેલ્ધી ખાવાનું મળી જાય તો મજા જ આવી જાય, સાથે ટેસ્ટી પણ હોય તો એનાથી પણ વધારે મજા આવે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગનોજ કિચનમાં. આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી, પણ એકદમ નવા સ્વાદ, નવા કલર સાથે. તો આ ખીચડી એટલી ટેસ્ટી અને હેલ્ધી બને છે કે જો તમે વારંવાર સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળી ગયા હોય તો પણ આ એકવાર તો ટ્રાય કરજો. તો એના માટે આપણે અડધો કપ સાબુદાણા લેશું. આ ખીચડી બે વ્યક્તિ માટે થશે એટલી હું બનાવું છું. તો મેં અડધા કપ જેટલા સાબુદાણા લીધા છે. હવે આપણે સાબુદાણાને પહેલાં એકદમ સરસ રીતે પાણીથી ધોઈ લેવાના છે, એટલે જે પણ એક્સ્ટ્રા કચરો હશે તે બધો નીકળી જશે. તો સાબુદાણામાં કચરો એકદમ ઓછો હોય છે. ખાવાની વસ્તુ આપણે સાફ કરીને લેતા હોઈએ છીએ. તો એકદમ સરસ મેં ધોઈ લીધા. હવે આપણે એમાં અડધા કપથી પણ થોડું ઉપર એટલું પાણી એડ કરવાનું છે અને ઢાંકીને બે કલાક માટે રહેવા દેવાનું છે. તો બે કલાક પછી તમે જુઓ સાબુદાણા એકદમ સરસ છૂટા છૂટા પલળી જશે, એકદમ સરસ એવા પણ સોફ્ટ થશે અને સાથે એમાં બિલકુલ પાણી નહીં રહે. તો મેં અડધા કપ સાબુદાણા પલાળ્યા ત્યારે માત્ર 3/4 કપ એટલે કે માત્ર 2 ચમચી વધારે પાણી એડ કર્યું હતું, એટલે સાબુદાણા એકદમ પરફેક્ટ પલળ્યા. હવે એમાં આપણે 1 ટીસ્પૂન ખાંડ એડ કરીશું અને 1/4 કપ ક્રશ કરેલા સિંગદાણા. આ જ સમયે આપણે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની, એટલે સાબુદાણામાં જે પણ પાણી એક્સ્ટ્રા હશે તે બધું એબ્ઝોર્બ થઈ અને છૂટા છૂટા થઈ જશે. હવે આપણે આ ખીચડીને એકદમ કલરફુલ અને હેલ્ધી બનાવવા માટે બીટરૂટ લેશું, એના આ રીતના ટુકડા કરી લેશું અને એમાં આપણે 2 તીખી લીલી મરચી અને 1 ટુકડો આદુનો એડ કરી જેટલી બને એટલી ફાઇન પેસ્ટ બનાવી તૈયાર કરીશું. તો આપણી આ બીટરૂટની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો આ સાબુદાણા ખીચડી એકદમ કલરફુલ બનાવવા માટે સૌથી પહેલાં આપણે વઘાર કરીશું. એના માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જીરું અને થોડા મીઠા લીમડાના પાન. તો અહીંયા આપણે ફરાળમાં યુઝ કરવાના છીએ એટલે મેં સિંગ તેલનો યુઝ કર્યો છે. તમે જે પણ તેલ ફરાળમાં યુઝ કરતા હોય એ લેવાનું, સાથે 1 મીડિયમ સાઇઝનું બટેટું એને આ રીતે આપણે કટ કરી એડ કરીશું અને બટેટાને આપણે સરસ એવું સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાનું છે. તો પહેલાં આ રીતે 1 મિનિટ માટે તેલમાં સાતળી લેવાનું. પછી એકદમ તમને એવું લાગે કે તેલમાં સતરાઈ ગયું છે પછી એને ઢાંકી અને સોફ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દેવાનું. તો 5 મિનિટ મેં કૂક થવા દીધું. તમે જુઓ બટેટાનો હલકો બ્રાઉન કલર થઈ ગયો છે અને આપણે મેશ કરીને જોઈએ તો પણ સોફ્ટ થઈ ગયું છે. તો આ સમયે આપણે બીટરૂટની પેસ્ટ એડ કરી દઈશું. તો બીટરૂટ છે એ ખૂબ જ હેલ્ધી હોય છે, ભરપૂર માત્રામાં ફાઇબર લોહ તત્વ રહેલું હોય છે અને નવરાત્રિના ફાસ્ટિંગમાં આપણે વિટામિન અને પોષક તત્વની ખૂબ જ જરૂર હોય છે. તો આવી હેલ્ધી ખીચડી જરૂરથી બનાવજો. તો સારી રીતે મિક્સ કરી લેશું અને સરસ એવું બીટરૂટમાં બધું પાણી છે એ ડ્રાય થઈ જાય અને સરસ એવું બધો મસાલો રોસ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું. તો 2 મિનિટ માટે આ રીતે મેં ચલાવતા રહી અને તમે જુઓ કૂક કર્યું એટલે એકદમ આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ. હવે જે આપણે સાબુદાણાનું મિક્સર તૈયાર કર્યું છે તે એડ કરી દેશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તમે જેમ જેમ મિક્સ કરશો એમ સાબુદાણાનો કલર છે એ બીટરૂટના કલર જેવો એકદમ લાલ થઈ જશે અને આ ખીચડી જોવામાં તો સરસ લાગશે પણ સુપર ટેસ્ટી પણ બને છે. તો તમે જુઓ આ રીતે હું મિક્સ કરું છું એટલે સાબુદાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આ સાબુદાણા છે એને આપણે કૂક કરવાના છે એટલે આ રીતે સરસ એવા પહેલાં મિક્સ કરી લેવાના. પછી આપણે એમાં બીજા મસાલા પણ એડ કરીશું. સાબુદાણા કૂક થશે એટલે થોડા સ્ટીકી થશે પણ જેમ ઠંડી ખીચડી થશે એમ સરસ એવી છૂટી છૂટી થઈ જશે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન મરી પાવડર, તો આપણે લીલી મરચી પણ યુઝ કરી છે તો મરી પાવડર એ પ્રમાણે એડ કરવાનો અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ. તો ખાટો મીઠો ટેસ્ટી ટેસ્ટ આવે તો ખીચડી તો બધાને ખૂબ પસંદ આવે. હવે બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને હવે સાબુદાણા સોફ્ટ થાય એના માટે આપણે પેનને ફરીથી ઢાંકી દેશું અને 2 મિનિટ માટે આપણે કૂક કરીશું. 2 મિનિટ પછી તમે જુઓ ખીચડી તૈયાર થઈ ગઈ. તો ઉપરથી ફ્રેશ લીલા ધાણા આ રીતે સ્પ્રિંકલ કરી દેશું અને સાબુદાણાની ખીચડીને આપણે ગરમાગરમ ઠંડી સર્વ કરીશું. જે રીતે તમને અનુકૂળ આવે તે રીતે દહીં સાથે, ચટણી સાથે અથવા તો એમ જ તમે આ ખીચડીને સર્વ કરી શકો છો. વ્રત ઉપવાસ માટે આ ખીચડી બેસ્ટ છે, હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. જો તમે આ નવા ફ્લેવરમાં આ સાબુદાણાની ખીચડી ક્યારેય ટ્રાય ના કરી હોય તો તમે જરૂરથી કરજો.
નાના બાળકોથી લઈ મોટા બધાને વ્રત ઉપવાસ કરવાનું ગમશે અને આ ખીચડી ખાવાની ગમશે। તો તમે આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો તે મને કમેન્ટમાં કહેજો। તમને મારી આ સાબુદાણાની નવા સ્વાદવાળી ખીચડી પસંદ આવી કે નહીં તે પણ કહેજો। રેસીપી ગમે તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો એટલે નવા નવા વિડીયો મળતા રહે। અને આ રીતે પ્લેટને આપણે ગાર્નિશ કરીશું જેથી ખાવામાં સરસ લાગે અને સાથે સુપર ટેસ્ટી આ સાબુદાણાની ખીચડી જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।